જામનગરના પોશ વિસ્તાર ગણાતા વાલકેશ્વરી નગરીમાં રાજેશભાઈ શેઠ નામના વકીલના બંગલામાં ચોરીની ઘટના સામે આવી છે. દ્વારકા જિલ્લામાં પ્રેક્ટિસ કરતા રાજેશભાઈ પરિવાર સાથે વાલકેશ્વરી નગરીમાં અરિહંત નામના બંગલામાં વસવાટ કરે છે. પરિવાર 4 દિવસથી પાલીતાણાની યાત્રાએ ગયો હતો. દરમિયાન આજે સવારે બંગલાનો મુખ્ય દરવાજો અને લોક તૂટેલા જોવા મળતા કોઈએ રાજેશભાઈને જાણ કરી હતી. પોલીસને જાણ કરી રાજેશભાઈ પાલીતાણાથી જામનગર આવવા રવાના થયા હતા. પોલીસે રાજેશભાઈના સ્વજનોની ઉપસ્થિતિમાં બંગલામાં ડોગ સ્ક્વોડ અને FSLની ટીમ સાથે તપાસ કરી હતી. બંગલામાં લોકરમાંથી અંદાજે 40 તોલા સોનાના દાગીના તથા રોકડની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. કુલ 30 લાખથી વધુની માલમત્તા ચોરાઈ હોવાની માહિતી છે. પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. જામનગરના મહિલા કોર્પોરેટરે મહાનગરપાલિકાના અધિકારી પર નશો કરવાનો આરોપ લગાવતા ખડભડાટ થયો છે. કોંગ્રેસી કોર્પોરેટર જેડબેન ખફી પંપ હાઉસ પર થઈ રહેલી કામગીરીનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. દરમિયાન તેમણે વોટરવર્ક શાખાના કાર્યપાલક ઇજનેર શ્રી બોખાણી પાસે સંબંધિત દસ્તાવેજો મેળવવા તેમને ફોન કર્યો હતો, જેને પગલે તેઓ જાતે પંપ હાઉસ પહોંચ્યા હતા. તેઓ નશો કરી આવ્યા હોવાનો આરોપ જેડબેન દ્વારા લગાવવામાં આવતા મહાનગરપાલિકા વર્તુળમાં આ ઘટના ચર્ચિત બની છે. આજરોજ અહીંયા વોર્ડ નંબર 16માં જે પંપ હાઉસ ખાતે કોર્પોરેશનનું જે કામ ચાલુ છે, હું એની સ્થળ તપાસ માટે આવેલી હતી અને અહીંથી મેં બોખાણી સાહેબને કોલ પણ કરેલો હતો કે સાહેબ હું અહીંયા સ્થળ તપાસ માટે આવી છું અને અહીંયાના મને તો અમુક ડોક્યુમેન્ટ જોઈએ છે, તો કે ઓકે સાહેબ બેન હું તમને મોકલાવી દઈશ. 1.5 કલાકથી આ લોકો કોન્ટ્રાક્ટરને મને હેરાન કરતા હતા. પછી બોખાણી સાહેબ પોતે અહીંયા આવ્યા, બોખાણી સાહેબ પોતે અહીંયા હાજર આવ્યા અને એમને મેં જોયા, એની મારી એટલી નજીક કરતા અને મેં જોયું કે એટલી વાસ આવતી હતી, એટલે અમે કીધું કે સર આ શું છે, તો કે ના મને બેન મારાથી ભૂલ થઈ ગઈ. એટલે મેં કીધું સાહેબ તમે એક લેડીઝ, તમને ખ્યાલ છે કે લેડીઝ કોર્પોરેટર અહીંયા હાજર છે, મેં તમને બોલાવ્યા નથી, તમે ડ્રિંક કરીને એક લેડીઝ કોર્પોરેટર અહીંયા હાજર હોવ ને પછી તમે અહીંયા આવો આ યોગ્ય ન ગણાય. તો કે બેન સોરી ભૂલ થઈ ગઈ, અને આ કોઈ એક કોઈ ગુનો નથી બનતો સાહેબ, મને એવું કહે છે. શું ગુજરાતમાં દારૂ અધિકારીઓને પીવો એ ગુનો નથી બનતો? આજરોજ પંપ હાઉસ ખાતે રાતનું કામગીરી ચાલુ થયા હતા, સાઇટ વિઝિટ કરવામાં આવી હતી. એમના કહેવું એવું હતું કે જે નીચેનો જે PCC કરવામાં આવી છે તે પૂરતા જથ્થામાં કરવામાં આવી નથી, પછી એમની સૂચના મુજબ આપણે બ્રેકર મંગાવી અને એમને ખોદી અને બતાવવાની કામગીરી ચાલુ છે, અને જે મુજબ રોજ કામ કરી. આજરોજ પંપ હાઉસ ખાતે જે કામ ચાલી રહ્યું છે તેનું નિરીક્ષણ કરવા માટે હું ત્યાં ગઈ હતી અને ત્યાંથી મેં જેએમસીના અધિકારી બોખાણી સાહેબને ફોન કરેલો હતો કે સાહેબ હું અહીંયા નિરીક્ષણ માટે આવેલી છું અને એના અમુક ડોક્યુમેન્ટ મને જોઈ છે, તો સાહેબે ત્યારે મને ઓકે કીધું અને થોડી વાર પછી સાહેબ પોતે અહીંયા રૂબરૂ આવી ગયા અને સાહેબની હાલત જોતા અમને એવું લાગ્યું કે સાહેબ ડ્રિંક કરેલા હોય. એટલે મેં સાહેબને કીધું કે સાહેબ આ વસ્તુ યોગ્ય ના કહેવાય કે એક લેડીઝ કોર્પોરેટર જ્યારે અહીંયા નિરીક્ષણ માટે આવ્યા છે, જે તમને ખ્યાલ પણ છે અને મેં તમને અહીં બોલાવ્યા તો હતા નહીં, તમે ડ્રિંક કરી અને એક લેડીઝ કોર્પોરેટર જે હાજર છે ત્યાં તમે કેવી રીતના આવો. એટલે સાહેબે મને કીધું કે મારે ભૂલ થઈ ગઈ, સોરી એવું કીધું સાહેબે. અને પછી મેં ત્યાંથી 100 નંબરમાં ફોન કરીને પોલીસને પણ બોલાવેલી, પણ પોલીસ ત્યાં પહોંચે તે પહેલાં કમિશનર સાહેબે બોખાણી સાહેબને અને અમને સૌને પોતાની ઓફિસે આવવાનું કહેલું અને કમિશનર સાહેબે અત્યારે મને એવું કહેલું છે કે બેન કોર્પોરેશનની વાત છે તો હું કોર્પોરેશનમાં તમે મારી ઉપર ભરોસો રાખો, હું તટસ્થ તપાસ કરાવી અને આમાં જે પણ થતું હશે તે ચોક્કસ કરીશ. એટલે કમિશનર સાહેબે આવું કહેલું જેથી મેં કોઈ ફરિયાદ અત્યારે દાખલ નથી કરેલી અને ખરેખર આ વસ્તુ યોગ્ય તો ન જ ગણાય કે એક ઓન ડ્યુટી અધિકારી જ્યારે ડ્યુટી ઉપર હોય અને ડ્રિંક કરીને આવે ને એમાં પણ એક મહિલા કોર્પોરેટર જે હાજર હતા ત્યાં, તો ખરેખર મેં એને બોલાવ્યા પણ ન જા, તો એમને આવવાની કોઈ જરૂરત જ નથી. જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા દિગુભાઈએ ગૌ વંશના મૃત્યુ મુદ્દે કલેક્ટર કચેરીએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. મુખ્યમંત્રીની બેઠક વખતે થયેલ આ ઘટનાક્રમ પછી દિગુભા તથા કોંગ્રેસી આગેવાન પાર્થ પટેલની ધરપકડ થઈ હતી. આ પ્રકરણમાં દિગુભાઈએ પોલીસકર્મીનો જીવ પણ જોખમમાં નક્કી હોવાના આરોપ સાથે પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો. ગઈકાલે આ પ્રકરણમાં પાર્થ પટેલને જામીન મળ્યા પછી આજે દિગુભાને પણ જામીન પર મુક્ત કરવાનો અદાલતે હુકમ કર્યો છે.